હેલો બાળકો જય શ્રી કૃષ્ણ બધા મજા કરો છો ને બાળકો હવે તો તમે રમતો પણ પણ છો 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 અને વાર્તા સાંભળો સાંભળો ને હા અને વિડીયો ઉપર જુઓ પણ છો જુઓ છો ને તો બાળકો અત્યાર સુધી તમે કઈ કઈ વાર્તાઓ સાંભળી ઘણી બધી સાંભળી હશે વાર્તા કોણ કહે છે તમને ઘરે દાદા દાદી કરે છે હા મિત્રો પણ કરે છે મમ્મી પપ્પા પણ કરતા હશે તો ક્યારે પણ કહો છો કોઈને વાર્તા તો હવે અને યાદ રાખજો કે આપણે કઈ રીતે વાર્તા કરવાની છે અને વાર્તામાંથી ઘણું બધું શીખવાનું પણ છે ખબર છે ને બાળકો તો ચાલો આપણે આવી જ કોઈક વાર્તા આજે સાંભળીએ અને જોઈએ બાળ મિત્રો ચાલો આપણે વાર્તા શરૂ કરીએ એક હતું જંગલ જંગલમાં કેટલા બધા પ્રાણીઓ રહે તમને જંગલમાં જવાનું ગમે છે ક્યારેક ગયા છો મને તો ડર લાગે છે જુઓ શું થાય છે એમાં એક દિવસ એક પારધી જ લઈને જતો હતો ત્યાં જ ઝાડની એક ડાળ પરથી કોક પંખી પારધીના ખભા પર ટપ કરતું ચરક્યું પારધીએ જોયું તો એ પંખીની વિષ્ટામાં કંઈક ચરકે ધ્યાનથી જોયું તો સોનું પારધીની નવાઈનો પાર ન રહ્યો એણે વિચાર્યું નાનપણથી હું પંખીઓ પકડું છું મને પચાસ વર્ષ થઈ ગયા પણ ક્યારેય મેં એકેય પંખીની વિષ્ટામાં સોનું જોયું નથી પંખીની વિષ્ટા જોઈને ભારધી નવાઈ પામે છે તેણે ઘણા બધા પંખીઓ પકડ્યા હતા પણ ક્યારેય પણ પંખીના ચરખમાં સોનું દેખાયું નહીં તેણે આ પહેલી વાર જોયું દાર પર જોયું તો એક સોનેરી પંખી ફરી એ પક્ષી ચરક ચરક્યું પારધીએ બરાબર જોયું તો એની વિષ્ટામાં સાત ચૂકલું સોનું પારધીને નવાઈ લાગી એટલે બાળકો ફરી પક્ષી ચરકે છે ત્યારે પારધી બરાબર જુએ છે અને એને ખબર પડે છે કે આ તો સાચે જ સોનું છે પારધીએ તો જાળ નાખીને એ પંખીને પકડ્યું પછી એને પોતાના ઘરે લઈ ગયો અને પાંજરામાં પૂરી દીધું એણે વિચાર્યું હવે શાંતિ હવે ઘર ચલાવવા જંગલમાં જવું નહીં પડે બધા પક્ષીઓને પકડીને વેચવા નહીં પડે હવે ઘરમાં બેઠા બેઠા જ સોનું મળશે સોનું વેચીશું ને ગુજરાન ચલાવીશું હવે કશી ચિંતા જ નહીં બાળકો ભારતી કેવું વિચારે છે કે પક્ષી જે ચરકશે તે બજારમાં જઈને વેચશે એ તો સોનું છે એટલે એને ઘણા બધા પૈસા મળશે એણે મનોમન ભગવાનનો આભાર માન્યો પરંતુ ફરી એણે વિચાર્યું પણ કોઈ પૂછે કે આ સોનું તું લાવે છે ક્યાંથી તો મારે શો જવાબ આપવો અને જો આ વાતની ક્યાંક રાજાને ખબર પડી તો 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 રાજા મને સૂર્યે જ ચડાવે કહે કે આવું અદ્ભુત પંખી તે તારી પાસે કેમ રાખ્યું મને ભેટ કેમ ના આપ્યો એના કરતાં લાવ આ પંખી હું જ રાજાને શોપી આવું પારધી તો પાંજરું લઈને ગયો રાજા પાસે રાજાને બધી વાત કરી ને એ પક્ષી રાજાને ભેટ આપ્યો રાજા તો રાજી રાજી થઈ ગયો બોલ્યો આ પંખી માટે સારું સારું ખાવાનું લાવો એને માનપાન આપો ત્યાં જ રાજાનું મંત્રી બોલ્યો પંખીની વિષ્ટામાં તે કદી સોનું હોય ખરું આ પારધીનું ચસકી ગયું છે માટે આ બિચારા પંખીને પાંજરાના બંધનમાંથી છોડી મૂકો રાજા તો આ પક્ષીને જોઈને ખુશ થઈ જાય છે પણ મંત્રી વિશ્વાસ કરતો નથી એને વિશ્વાસ નથી થતો કે પક્ષીની વિષ્ટામાં સોનું હશે પારધી તો એ પક્ષીને બંધનમાંથી છોડી મૂકવા કહે છે હવે શું થશે બાળકો જુઓ રાજા સંમત થાય છે પારધીએ પાંજરું ખોલ્યું તરત એ સોનેરી પંખી ઉડ્યું ને જઈને મહેલના ઊંચા થાંભલા પર બેઠું હવે રાજા પારધીની વાત માની લે છે અને પારધી શું કરે છે પાંજરું ખોલી દે છે અને પક્ષી ઊંચે ઉડીને બેસી જાય છે પછી તરત જ પક્ષી તપ દઈને ચરક્યો તો એમ સાચે જ સોનું ચરકે જુઓ બાળકો પક્ષી ચરકે છે તો બધાને ખબર પડે છે કે એ તો સાચે જ સોનું છે બધાને નવાઈ લાગે છે તે પહેલાં તો શું થાય છે સોનેરી પંખી અચાનક માણસની ભાષામાં બોલ્યું શું બોલ્યું બાળકો પહેલું મૂર્ખ હું તે પારધીના ખભા પર ચરક્યું બીજો મૂર્ખ પારધી મને મેળવ્યા પછી પણ એ મને જાળવી ન શક્યો ત્રીજો મૂર્ખ મંત્રી ખાતરી કર્યા વગર મને છોડી મૂકવા માટે રાજાને સમજાવી લીધા ચોથો મૂર્ખ રાજા કાચા કાનનો ચકાસણી કર્યા વગર મંત્રીની વાત માની લીધી આમ બોલી એ પંખી આકાશ માર્ગે ઉડી ગયું ફર બાળકો જોયું આ અજાયબી પક્ષી કેવું હતું મજા આવી તમને વાર્તા સાંભળવાની મને તો ઘણી ગમી તમને પણ ગમી હશે તો બાળકો આ વાર્તા તમારે તમારા મિત્રો સાથે કરવાની છે